नमस्कार, हूँ राकेश पंड्या। आजे तमने चार भूवैज्ञानिक अजाइबीओ जणावी रह्यो छूं। आ माहिती एटली रसप्रद छे कि तमे आ स्थळोनी मुलाकात लेवानुं गमशे। भारतमां चार भूशास्त्रीय अजाइबीओ जियोलॉजिकल मार्वेल भूस्तरशास्त्रीओ विद्यार्थीओ पर्यावरण प्रकृति प्रेमीओ माटे अभ्यास संशोधन अने आकर्षणनुं केन्द्र छे। जेमांनी एक મહીસાગર જિલ્લાના કડાણા પાસે એડી કરંટ સાઇટ આવેલી છે। 65 કરોડ વર્ષ પહેલાં કડાણા વિસ્તારમાં છીછરા પાણીનું જળાશય હશે અથવા તો નદી દરિયાને મળે તે ભાગ હશે, એટલે અહીં સર્જાતા પાણીના વમળો આ રેતીના પથ્થરો પર નિશાન છોડી ગયા છે। જે તે સમયે કડાણા ડેમનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ડેમના બાંધકામ માટે જરૂરી પથ્થરો માટેની ક્વોરી સુધી પહોંચવા માટે એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સાઇટ ઉપર નિયુક્ત જિયોલોજીસ્ટ ઇકબાલુદ્દીન અને તેમની ટીમને આ એડી કરંટ માર્કિંગ ધ્યાન પર આવ્યા હતા। તેમણે આ અંગે એક રિસર્ચ પેપર પણ લખ્યું હતું। જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ વર્ષ 1976માં આ એડી કરંટ માર્કિંગને રાષ્ટ્રીય ભૂવૈજ્ઞાનિક સ્મારક જાહેર કર્યું હતું। બીજી જિયોલોજિકલ માર્વેલ મહારાષ્ટ્રમાં આવેલ લુનાર લેક છે। લુનાર તળાવ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લુનાર ખાતે આવેલું તળાવ છે, જે ઉલ્કાના પડવાથી બનેલું છે। આ તળાવ બેસાલ્ટ ખડક ઉપર બનેલું છે, તેમજ સેલાઇટ અને આલ્કલાઇન બંને ગુણધર્મ ધરાવે છે। ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ અવકાશ વૈજ્ઞાનિકોએ તળાવના ગુણધર્મો વિશે વિવિધ અભ્યાસો કરેલ છે। લુનાર તળાવનો વ્યાસ 1.2 કિલોમીટર તેમજ 137 મીટર ઊંડાઈ ધરાવે છે। આ તળાવનો પરિધ 1.8 કિલોમીટર છે। આ તળાવની ઉંમર 2010માં થયેલ અભ્યાસ મુજબ તેની ઉંમર 5,70,000 થી 47,000 વર્ષો મનાય છે। ત્રીજી ભૂસ્તરશાસ્ત્રીય અજાયબી છે, જે તિરુમાલા હિલ્સમાં આવેલી શિલાથુંડમ કુદરતી કમાન રચાયેલી છે। ભૂસ્તરશાસ્ત્ર પ્રમાણે ખડકના કમાનની વય 2.5 મિલિયન વર્ષ છે અને દંતકથા અનુસાર શિલાથુંડમને સ્વર્ગનો માર્ગ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ તેનો ઉપયોગ પૃથ્વી પર ઉતરવા માટે કર્યો હતો। ચોથી ભૂસ્તરશાસ્ત્રીય અજાયબી સેન્દ્રા ગ્રેનાઇટ એ રાજસ્થાનના પાલી જિલ્લામાં સ્થિત એક જીઓ હેરિટેજ સાઇટ છે। આ પ્લુટોનિક અગ્નિકૃત ખડકો છે, જે લગભગ 900 મિલિયન વર્ષ જૂના છે। આ વિસ્તાર રણની સીમાની બહાર છે, તેથી અહીં પુષ્કળ વૃક્ષારોપણ અને હરિયાળી છે। પવન અને પાણીના ધોવાણની અસરોએ ગુવડના ખડક, સિંહ ખડક જેવા પ્રાણી જેવા ગ્રેનાઇટનો ભાગ રૂપાંતરિત કર્યો છે।